वागर्थाविव संप्रिक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नमः सभाये, आप सौना चरणों में अपना हृदय नी अंदर विराजमान परमात्मा ना चरणों में मारा प्रणाम। अधिक मास चाली रह्यो छे, अधिक श्रावण मास ज्यारे चाली रह्यो होय त्यारे भगवान शिव ने अत्यंत प्रिय एवं स्तोत्र अर्थात शिव महिम्न स्तोत्र श्री पुष्पदंत द्वारा रचित आ शिव महिम्न स्तोत्र भगवान ने अत्यंत प्रिय छे। कवि कालिदास कहे छे, स्तोत्रम कस्य न तुष्टये, अर्थात स्तोत्र द्वारा कोण प्रसन्न नथी थतुं। देवो पण स्तोत्र स्तुति द्वारा प्रसन्न थाय छे, मनुष्यो पण स्तुति प्रशंसा द्वारा प्रसन्न थाय छे। तो श्री पुष्पदंत भगवान महादेव जी ने प्रिय एवा स्तोत्र ने रचना करे छे, शिव महिम्न स्तोत्रम। पुष्पदंते भगवानो अन्यतम गण होय छे, भगवानो प्रिय गण होय छे, परंतु एक भूलना कारणे एने मनुष्य अवतार धारण करवो पड़े छे अने पृथ्वी पर आवी अने पुष्पदंत शिव महिम्न स्तोत्र ने रचना करे छे। कथा इतिहास एवो छे के भगवती पार्वती अने भगवान भोळानाथ कैलासनी अंदर सत्संग करता होय छे। मां पार्वती प्रश्नों पूछे छे अने भगवान शिव अनेक चित्र विचित्र कथाओ एमां भगवतीने संभळावता होय छे अने कहता होय छे के अत्यंत गोपनीय कथाओ छे, आपना सिवाय आ कथाओ कोई श्रवण नथी करी। एवा समये नंदी महाराज ए द्वार पर बेसी अने कोई पण कैलासनी अंदर प्रवेश न करे એ વાતનું ધ્યાન રાખતા હોય છે। એ સમયે પુષ્પદંત નામનો આ ભગવાનનો ગણ ગંધર્વરાજ પુષ્પદંત એ ભગવાનના દર્શન કરવા માટે પધારે છે, પરંતુ નંદી દ્વારા એને રોકવામાં આવે છે। આમ અકારણ રોકવાનું જાણી અને પુષ્પદંત પોતાની યોગ માયા વડે યોગ શક્તિ વડે કૈલાસમાં પ્રવેશ કરી જાય છે। ભગવાન જે ગુહ્યતમ ગોપનીય કથાઓ હતી શ્રવણ કરાવતા હોય છે એ પોતે સાંભળે છે, સાંભળી અને પોતાના પેટની અંદર વાત ન રહેતા ઘરે આવી અને પોતાની પત્ની જયાને કહે છે। એક વખત ભગવતી પાર્વતી અને જયાનો ભેટો થઈ જાય છે, ત્યારે બંને વચ્ચે સંવાદ થાય છે અને પાર્વતી આ ઇતિહાસ જણાવે છે, ત્યારે જયા કહે છે આ ઇતિહાસ તો હું પણ જાણું છું, પરંતુ મહાદેવજીએ કહ્યું હતું કે આ ઇતિહાસ તમારા સિવાય કોઈ નથી સાંભળતું, તમે પ્રથમ આના શ્રોતા છો, આ ઇતિહાસ બીજા કોઈ પણ નથી જાણતું। એટલે મહાદેવજીને આવીને કહે છે કે આ ઇતિહાસ તો જયા પણ જાણે છે। ત્યારે ભગવાન પોતાની યોગ શક્તિ વડે જુએ છે કે પુષ્પદંતે આ વિદ્યા આ ગુહ્યતમ જ્ઞાનનું શ્રવણ કર્યું છે અને પોતાની પત્નીને કહ્યું છે। આમ છુપી રીતના વિદ્યા જાણી હતી, છુપી રીતના શ્રવણ કર્યું હતું, એટલે માં ભગવતી એને પુષ્પદંત પર રુષ્ટ થયા છે, ક્રોધાયમાન થયા છે અને પુષ્પદંતને મનુષ્ય જન્મની અંદર પ્રાયશ્ચિત કરવાનો શ્રાપ આપે છે। અને પુષ્પદંતનો મિત્ર હોય છે માલ્યવાન, એને પણ શ્રાપ મળે છે। પાર્વતીને જયા દેવી વિનંતી કરે છે કે હે દેવી, મારા પતિને ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો, સાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો। ત્યારે માં ભગવતી પાર્વતી કહે છે કે વિંધ્યાચલમાં કાણભૂતિ નામનો એક પિશાચ રહે છે, એ પિશાચને જ્યારે પુષ્પદંત પોતાનો પૂર્વજન્મનું સ્મરણ કરી અને ઇતિહાસ સંભળાવશે ત્યારે જ એ પોતાના પાપમાંથી મુક્ત થશે। અને એવી જ રીતના એ કાણભૂતિ જ્યારે એ ઇતિહાસ માલ્યવાનને સંભળાવશે ત્યારે માલ્યવાન નામનો ગંધર્વરાજ પણ પોતાના પાપમાંથી મુક્ત થશે। આમ ગંધર્વરાજ પુષ્પદંત એ મનુષ્ય અવતાર ધારણ કરે છે, મનુષ્ય અવતાર ધારણ કરી અને કૌશામ્બી નગરીમાં એ
અગ્નિશિખ નામક બ્રાહ્મણને ત્યાં વસુદત્તા નામની સ્ત્રીને ત્યાં વરરુચિ તરીકે ઉત્પન્ન થાય છે અને પોતે મનુષ્ય દેહની અંદર વિચરણ કરે છે. કાણભૂતિ નામક પિશાચને વૃત્તાંત સ્મરણ થતા એ બધું જ વૃત્તાંત સંભળાવે છે અને એ પૂર્વજન્મનું સ્મરણ થતાં મહાદેવજીનું સ્મરણ થતાં એ ભગવાનની અન્યતમ સ્તુતિની રચના કરે છે. એ જ સ્તુતિ અર્થાત શિવ મહિમ્ન સ્તુતિ. મહિમ્ન એટલે કે મહિમા, ભગવાન શિવનો મહિમા ખૂબ અત્યંત પવિત્ર સાંભળવા લાયક શિખરેણી છંદની અંદર બનાવેલી આ સ્તુતિ ભક્તો બોલતા બોલતા ભાવ વિભોર થઈ જાય છે અને સાંભળતા સાંભળતા ભાવ વિભોર થઈ જાય છે એવી અદ્ભુત અને અન્યતમ સ્તુતિ એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આપણે સૌ રોજ એક શ્લોક અને શિવ મહિમ્નની અંદર આવતી અનેક કથાઓ વિશે રોજ આપણે થોડું થોડું જાણીશું અને આ સત્સંગ કરીશું. અસ્તુ ઓમ.